નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 માં સમાજ વિદ્યા પાઠ 3 નૂતન વિશ્વ તરફ પ્રયાણ વિશેનો અભ્યાસ કરવાનો છે કે વિશ્વએ પ્રથમ વિશ્વયુદ્ધ પછી કેવી પ્રગતિ કરી અને વિશ્વયુદ્ધ થવાના કારણો અને કયા પ્રકારની શાસન વ્યવસ્થા સ્વીકારી એના વિશેનો અભ્યાસ કરવાનો છે। જેમાં જોઈએ પ્રથમ વિશ્વયુદ્ધ પછી યુરોપના અનેક દેશોમાં લોકોની અવસ્થા સુધારવામાં તે સમયની સરકારો નિષ્ફળ ગઈ, તેથી દેશોમાં એ લોકોને લોકશાહીમાંથી વિશ્વાસ ઉઠી ગયો અને લોકશાહી નિષ્ફળ બની। મતલબ કે એ દેશોમાં ઉગ્ર રાષ્ટ્રવાદને ઉત્તેજન મળતા સરમુખ્યતાશાહીનો ઉદય થયો અને સમગ્ર યુરોપમાં રાજકારણમાં પરિવર્તન આવ્યું। તે દ્વિતીય વિશ્વયુદ્ધનું સર્જનાત્મક પરિબળ બન્યું। વર્ચસ્વની સંધિમાં ઇટાલિયનમાં થયેલી પ્રવૃત્તિઓથી પ્રજામાં ઉગ્ર અસંતોષ ફેલાયો। ઇટાલીના લોકો દેશમાં થયેલા અપમાનનો બદલો લેવા ઈચ્છતા હતા। આ સંજોગોમાં બેનિટો મુસોલિની જે ફાસ્ટિસ્ટ પક્ષ જે ઇટાલીમાં ફાસ્ટિસ્ટ પક્ષની સ્થાપના કરી, લાકડાની બારી અને કુહાડી આ પક્ષનું પ્રતીક હતું અને લશ્કરી તાલીમ પામેલા પક્ષના સ્વયંસેવકો કાળા રંગનો પોશાક પહેરતા। એક પક્ષ અને એક નેતા એ પણ મુસોલિનીનો મુદ્રાલેખ હતો। મુસોલિનીએ રાષ્ટ્રસંઘનો ત્યાગ કર્યો। જર્મની અને જાપાનના સહયોગથી રોમ, બર્લિન, ટોક્યો ધરીનું નિર્માણ કર્યું। કઈ? રોમ, બર્લિન, ટોક્યો। જે પ્રથમ વિશ્વયુદ્ધમાં જર્મનીનો પરાજિત હતા। જર્મનીમાં ઘોરા નિરાશા અને અસંતોષ ફેલાયા હતા। પ્રથમ વિશ્વયુદ્ધમાં પરાજિત જર્મનીએ વર્ચસ્વ મુકામે અત્યંત કડક શરતો સાથેની સંધિ સ્વીકારવાની ફરજ પાડવામાં આવી। વર્ચસ્વની સંધિ જર્મની માટે અન્યાયી અને અપમાનજનક હતી। કઈ? વર્ચસ્વની સંધિ જે હાર પછીની તૈયાર થઈ એ અપમાનજનક અને આઘાતજનક લાગી। ઈસવીસન 1919માં એડોલ્ફ હિટલર રાષ્ટ્રીયવાદી સમાજવાદી જર્મની કામદાર પક્ષમાં જોડાયો અને એમણે નાઝી પક્ષ તરીકે જાણીતો હતો અને નાઝી પક્ષ વિચારધારા રાષ્ટ્રવાદ અને સમાજવાદનો સમન્વય થતો હતો। જર્મનીના રાષ્ટ્રપતિ હિન્ડેનબર્ગ મૃત્યુ પામતા હિટલર રાષ્ટ્રપતિ પદ ધારણ કર્યું અને જર્મનીમાં સરમુખ્યતાશાહી સ્થાપી। જર્મન પ્રજા હિટલરને તારણહાર માનતી હતી। નાઝી પક્ષના સૈનિકો ભૂરા રંગનો લશ્કરી પોશાક પહેરતા અને ખંભા પર લાલ રંગનું સ્વસ્તિકનું ચિહ્ન ધારણ કરતા। પ્રથમ વિશ્વયુદ્ધ પછી જાપાનમાં સામ્રાજ્યવાદી નીતિ અપનાવી અને જાપાને ઈસવીસન 1932માં મંચુરિયા કબજે કરી। 1933માં જાપાનમાં રાષ્ટ્રસંઘમાંથી જાપાન બહાર નીકળી ગયું। 24 ઓક્ટોબર 1929ના રોજ અમેરિકામાં એકાએક વોલ સ્ટ્રીટ શેરબજાર તૂટી પડ્યું અને વોલ સ્ટ્રીટ સંકટે સમગ્ર વિશ્વની આર્થિક સ્થિતિ અસ્થિર બનાવી। ગ્રેટ બ્રિટન અને અમેરિકાના અર્થતંત્રોમાં પ્રભાવિત થતા વૈશ્વિક મહામંદીનું સર્જન થયું અને વિશ્વમાં મહામંદી થયું। દ્વિતીય વિશ્વયુદ્ધ માટેના મુખ્ય પરિબળ તો કે ત્યારે કેમ કીધું કે ઉગ્ર રાષ્ટ્રવાદ, જૂથબંધીઓ, લશ્કરવાદ, રાષ્ટ્રસંઘની નિષ્ફળતા અને વર્ચસ્વની સંધિ એ દ્વિતીય વિશ્વયુદ્ધના મુખ્ય પરિબળો હતા। જેમાં ઉગ્ર રાષ્ટ્રવાદ, વર્ચસ્વની સંધિને કારણે જર્મનીમાં હિટલરની નાઝી પક્ષ અને ઇટાલીના મુસોલિનીનો ફાસ્ટિસ્ટ પક્ષે પ્રજામાં ઉગ્ર અને આક્રમક રાષ્ટ્રવાદ જન્માવ્યો। જાપાનને પણ સમાજવાદી નીતિ અપનાવી। ત્યાર જૂથબંધી તો કે પ્રથમ વિશ્વયુદ્ધ પછી ફ્રાન્સ, ઇટલી અને રશિયાએ જુદા જુદા દેશોમાં મૈત્રી કરારો કર્યા। ઇંગ્લેન્ડ અને ફ્રાન્સે લોકશાહી મૂલ્યો ધરાવતા દેશોનું અલગ જૂથ રચ્યું। ભિન્ન દેશોમાં છતાં જૂથો સામસામી સામણીઓમાં મુકાતા વિશ્વમાં ભયનું વાતાવરણ સર્જાયું। લશ્કરવાદ તો કે યુરોપમાં બધા રાષ્ટ્રો એકબીજાથી ચડિયાતા શસ્ત્રોનું ઉત્પાદન કરવા લાગ્યા। દરેક રાષ્ટ્ર લશ્કરની 3 પાંખો સૈનિકોની સંખ્યા વધારી। જાપાન અને અમેરિકાએ પણ લશ્કરવાદની દોડમાં ઝંપલાવ્યું અને લશ્કરવાદે વિશ્વને યુદ્ધીકરણ વાતાવરણ માટે પલટી નાખ્યું। રાષ્ટ્રસંઘની નિષ્ફળતા તો કે જર્મન, ઇટાલી અને જાપાન જેવા દેશો તેમના સામ્રાજ્ય લાલચા સંતોષવા નાના અને નબળા રાષ્ટ્રો પર આક્રમણો કરવા લાગ્યા અને રાષ્ટ્રસંઘની લશ્કરે પીઠબળ ન હોવાથી આક્રમણો રોકવામાં નિષ્ફળતા નીવડી અને વર્ષ 1900ની સંધિ જર્મની માટે અત્યંત કડક અને અપમાનજનક હતી. જર્મનીમાં સરમુખત્યારશાહી એટલે વર્ષ 1900ની સંધિ કાગળનું ચિત્રો કહીને પગાવી દીધી. આ સંધિ દ્વારા જર્મની આર્થિક, રાજકીય અને લશ્કરી દ્રષ્ટિએ કચડી નાખવામાં આવ્યું. જાપાન પર વર્ચસ્વની સંધિથી અસંતોષ થયો હતો અને આ સંધિથી કોઈને કોઈ પ્રકારે કેટલીક રાષ્ટ્રીયોને અન્યાય પણ થયો હતો. એટલા માટે વર્ચસ્વની સંધિ અન્યાય સંધિમાં દ્વિતીય વિશ્વયુદ્ધમાં બીજું આવ્યા હતા. ત્યાર પછીનો ભાગ છે મિત્રો એ આપણે ત્યાર પછીના વિડીયોમાં જોશું.